एनसीबी उम्मीदवार रेशमा पटेल मेद रड़ा तालुका मत विस्तार में लोकसंपर्क शुरू करे। હાલમાં લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે પરિવર્તન માટે જનતાના હિતમાં ત્રીજા પક્ષ એનસીપીને મજબૂત બનાવવા લડાયક અને શક્તિશાળી નેતા મણાવદર વિધાનસભાના ઉમેદવાર એનસીપી નેતા રેશમા પટેલે આજે મેંદરડા તાલુકામાં ચૂંટણી પ્રચાર શરૂઆત કરી લોકસંપર્ક અભિયાન શરૂ કર્યું છે। ગોવિંદ અડિયા, ZS ટીવી, જૂનાગઢ। વિધિવત રીતે સમગ્ર એનસીપી ટીમે શરૂઆત કરી દીધી છે અને ગામડે ગામડે લોકસંપર્કમાં અમે નીકળી પડ્યા છીએ અને બહુ ખુશીની વાત છે કે આજે ગુજરાતને ત્રીજા મોરચાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક અમારા સૌના પ્રયાસ અને તમારા સૌના સાથ સહકારથી ગુજરાતમાં ત્રીજા મોરચાને સફળતાપૂર્વક સ્થાન મળશે અને સાથે સાથે આજે મારે આ પવિત્ર દિવસે જે યાત્રાની શરૂઆત કરી છે એના માટે અને જ્યારે જ્યારે ત્રીજા મોરચાએ પોતાનું માથું ઊંચું કરવાની ગુજરાતમાં કોશિશ કરી છે ત્યારે ત્યારે જે પણ લોકવાયિકાઓ ફેલાવવામાં આવે છે એના વિષય ઉપર મારે એટલું કહેવાનું છે કે પ્રજાહિતમાં જ્યારે ત્રીજો મોરચો બહાર આવે છે ત્યારે કહેવાતા બંને પક્ષો પોતાના સેટિંગવાળી રાજનીતિ ખતમ ના થાય એવા આશયથી હંમેશા એના ઉપર લાંછન લગાડે છે। આજે એનસીપી જ્યારે માણાવદર વિધાનસભા ઉપર મને ઉમેદવારી તરીકે ઉતારી છે ત્યારે પણ ઘણી બધી લોકવાયિકાઓ ફેલાવવામાં આવી રહી છે। આ બંને પક્ષો કહેવાતા બંને પક્ષો આવી લોકવાયિકાઓ ફેલાવે છે કે એ ટીમ ને બી ટીમ આવી એક પણ વાતમાં ભ્રમિત થયા વગર હું આપ સૌ જનતાને આહવાન કરું છું, વિનંતી કરું છું કે હકીકતમાં હવે ગુજરાતની જનતાને ત્રીજા મોરચાની જરૂર છે અને મેં શરૂઆત મારા વતન મારી જન્મભૂમિ એવા માણાવદર વિધાનસભાથી શરૂઆત કરું છું। મને આપના સૌના સાથ સહકાર અને આશીર્વાદની જરૂર છે, આપના મતરૂપી આશીર્વાદની જરૂર છે।